નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 14 એટલે કે પ્રોજેક્ટ નંબર 14 મારું પુસ્તકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. આ ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 14 મારું પુસ્તક. અહીંયા કહ્યું છે કે આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો. વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો. પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો. આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો. ચાલો, પુસ્તકનું નામ છે એક્ઝામ વોરિયર્સ, લેખકનું નામ છે નરેન્દ્ર મોદી, પુસ્તકની કિંમત છે 90 રૂપિયા, પુસ્તકના કુલ પાનાની સંખ્યા 208, પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણો 25. આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું? તો આ પુસ્તક મને મારી શાળાના પુસ્તકાલયમાંથી વાંચવા મળ્યું છે. ત્યાં ઘણા બધા પુસ્તકો છે જે શાળાના બાળકોને ઘરે વાંચવા માટે લઈ જવા દે છે. ત્યાર પછી આગળ, વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી? તો બહુ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે ભયભીત થાય છે. આ બુક પરીક્ષા ભયને દૂર કરવા અને આત્મવિશ્વાસ વધારવા માટે વિભિન્ન તકનીકો આપે છે. આ બાબત મને ખૂબ જ ગમી. આ બુક પરીક્ષામાં ભયભીત ન થવાના ઉપાયો અને સલાહ આપે છે. તે વિદ્યાર્થીઓને અભ્યાસ અને સંશોધન વધારવાની પ્રેરણા આપે છે અને તેમને આત્મવિશ્વાસ અને સાહસ આપે છે કે તેમણે પરીક્ષા વિશે ચિંતા નહીં કરવી, એવી સલાહ આપે છે વગેરે જેવી બાબતો મને આ પુસ્તકમાંથી મને ગમે છે. ત્યાર પછી પુસ્તકનો સાર. તો એક્ઝામ વોરિયર્સ એ નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલું પુસ્તક છે જે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં કઈ રીતે પરીક્ષાઓનો સામનો કરવો, કઈ રીતે અભ્યાસ અને જીવનની બાકી બાબતો વચ્ચે સંતુલન બનાવવું અને કઈ રીતે તણાવ મુક્ત રહેવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ પુસ્તકના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. પહેલું તો વિશ્વાસ. વિદ્યાર્થીઓ કઈ રીતે આત્મવિશ્વાસ વધારવો જોઈએ, સમય વ્યવસ્થાપન, સમયનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવું તે સમજાવે છે. ત્યાર પછી છે આરોગ્ય, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ, યોગ અને ધ્યાન, તણાવને દૂર રાખવા માટેના યોગ અને ધ્યાનની ટેકનિક. ત્યાર પછી છે પ્રેરણા, જીવનમાં પ્રેરણા મેળવવા અને લક્ષ્યને પહોંચી વળવા માટે ટિપ્સ. પુસ્તકમાં વિવિધ પ્રવૃત્તિઓ, પ્રેરણાદાયી કોર્સ અને ચિત્ર પણ સામેલ છે જે વિદ્યાર્થીઓને એક નવો દ્રષ્ટિકોણ અને પ્રેરણા આપે છે. એક્ઝામ વોરિયર્સ માત્ર એક પુસ્તક નથી, પરંતુ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને તણાવમુક્ત જીવન જીવવા માટે માર્ગદર્શન આપતું એક માર્ગદર્શક છે. મિત્રો, ધોરણ 4ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોર ઉપરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. આ ઉપરાંત અહીંયા તમને નંબર પણ આપેલો છે 99094-35-028, આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. મિત્રો, આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર 14 આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 15ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.